સોનગઢ પાસે ટેન્કર એસટી બસ અને જીપ વચ્ચે ત્રિપલ અકસ્માતમાં આઠના મોત તાપી જિલ્લાના સોનગઢ પાસેનો અકસ્માત રોંગ સાઇડે દોડતું ટેન્કર સામેથી આવતા બસમાં ધડાકાભેર ભટકાતા બસની પાછળ આવતી પેસેન્જર જીપ બસમાં ઘૂસી ગઈ ઇજાગ્રસ્તોને અઢારથી પાસઠ વર્ષની સુધીના જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો વાયા સુરત થઈને આવેલી બસની અંદર સુરત બારડોલી વ્યારાથી પણ પેસેન્જર બેઠા હતા જેમાં કેટલાક શાળાના વિદ્યાર્થી પણ અંદર સવાર લોકો પૈકી ઇજાગ્રસ્ત થયેલ તમામ અઢારથી પાંસઠ વર્ષની વયસ ઇજાગ્રસ્તમાં જાન ગુમાવનાર કંભઓ કંભાગીઓમાં જોવા જઈએ તો અશોકભાઈ આત્મારામ નિકમ સમાધાન અશોકભાઈ સિંધી પરબત દેવચંદભાઈ નિકમ વિશ્વાસ એન નિકમ હસમુખભાઈ રામાભાઈ ગામિત મહાવીરસિંહ હનુમાનસિંહ સિંઘ મણિબેન નટવરભાઈ પટેલ એક અજાણ્યા શખ્સ જેની હજુ ઓળખ થઈ નથી જે આઠ લોકોના કરુણ મોત નીપજ્યા છે તાપી જિલ્લાના સોનગઢના પોખરણ ગામે નેશનલ હાઇવે તેપન ઉપર રોંગ સાઈડે આવતા ટેન્કરે સામેથી આવતી એસટી બસને અડફેટે લેતા બસની પાછળ આવતી જીપ બસમાં ઘૂસી જતા ત્રિપલ વાહન વચ્ચે ગુઝારો અકસ્માત થયો હતો જેમાં ત્રણેય વાહન ચાલકો એક મહિલા સહિત કુલ આઠ વ્યક્તિના મોત જ્યારે બાવીસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા સોનગઢ પોખરણ ગામે સોમવારે સાંજના સુમારે ધુલિયા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો ગુજરાત એસટી નિગમની રાજસ્થાનના કુશલગઢથી નીકળેલી બસ પર અકસ્માત સર્જાતા આઠના મોત નીપજ્યા છે અને બાવીસથી વધુ લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે છથી સાત એમ્બ્યુલન્સનો ઉપયોગ લેવામાં આવ્યો વીસથી બાવીસ લોકો સોનગઢ વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા એક ગંભીર ઇજાગ્રસ્તને સુરતની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે ઉપરાંત એક તરફનો હાઈવે ત્રણ કલાક બંધ રહ્યો અને વાહનોની લાઇન લાંબુ લાગી હતી કતાર જોવા મળી હતી અકસ્માતમાં વાહનોને ક્રેનની મદદથી ખસેડી લેવાતા વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો આમ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો તાપી જિલ્લાના સોનગઢના પાખરણ પાસે ગુજરાત એસટી નિગમની કુશલગઢથી ઉકાઈ તરફ જતી એસટી બસ પેસેન્જર ભરેલી જીપ અને રોંગ સાઈન્ડથી આવતા ટેન્કર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણેય વાહન ચાલકો સહિત આઠ વ્યક્તિના મોત થયા હતા ત્યારે બાવીસથી બાવીસ ઇજાગ્રસ્તોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા